જય સ્વામિનારાયણ બાળકો ચલો આજે છે ને આપણે ગુજરાતીની આ અક્ષર ગુજરાતી બુક છે ને એ કાઢો તો એમાં પાના નંબર એમાં જો આવા શબ્દ છે કાના માત્ર વગરના જેમાં કાનો પણ નહીં કરવાનો માત્ર પણ નહીં કરવાનો એવો શબ્દ આજે આપણે લખતા શીખવાના છે પાના નંબર અઠયાવીસ જો હવે અહીંયા છે શું છે આપેલા શબ્દો વાંચો અને એને જોઈને નીચે લખવાના છે હવે અહીંયા જુઓ તો આને શું કહેવાય છ મ એટલે અહીંયા જો તમને ડોટ ડોટ કરીને આપે છે ને એની ઉપર તમારે કેવી રીતે લખવાનું જ્યાં ડોટ ડોટ કરેલા છે ત્યાં લખવાનું છ છત્રી નો છ અને બાજુમાં શું છે મ મગર નો મ છ મ આને શું કહેવાય છ મ છ છત્રી નો છ અને મગર નો મ છ મ હવે જુઓ અહીંયા બાજુમાં શું છે છ છત્રીનો નો છ અને ક કમળનો ક છત્રી છત્રીનો છ પછી બાજુમાં છે ક કમળનો ક આને શું કહેવાય છ ક છ ક હવે અહિયાં જુઓ આને શું કહેવાય અ અજગરનો અ અને ર રમકડાનો ર હવે એને કેવી રીતે લખવાનું છે અ અજગરનો અ અને એની બાજુમાં છે ર રમકડાનો ર અ ર અજગરનો અ અને ર રમકડાનો ર અ ર પછી જુઓ અહીંયા બાજુમાં ક કમળનો ક અને મ મ ક મ ક મ ક કમળનો ક અને મ નો મ ક મ બરાબર પછી એની બાજુમાં જુઓ ક કમળનો ક અને કયું છે મૂળાક્ષર દ નો દ એટલે એને શું કહેવાય ક દ ક કમળનો ક અને દ દડાનો દ ક કમળનો ક દડાનો દમળ દ ક દ ક કમળનો દડાનો નીચે જુઓ શું છે જુઓ ક કમળનો ક અને સ સસલાનો સ લખો ક કમળનો ક સ સસલાનો સ ક સ ક સ પછી બાજુમાં જુઓ બ બકરીનો બ જ જમરૂખનો જ બ જ બ બકરીનો બ જ જમરૂખનો જ બ જ બ જ પછી જે બાજુમાં સ સસલાનો સ અને બ બકરીનો બ સ સસલાનો સ અને બકરી નો બહેવાય સ બ પછી છે બ બકરીનો બ અને ર રમકડાનો ર બ બકરીનો બ અને ર રમકડાનો ર બ બ બકરીનો બજુમાં શું છે રમકડાનો ર ર બ બરાબર પછી જો લાસ્ટ છેલ્લું છે અજગર નો અ અને જ જમરૂખ નો જ અ જ અ જ અજગર નો અ અને જમરૂખ નો જ અ જ જો અહીંયા ઉપરની એક્સરસાઇઝ છે ને પાના નંબર અઠ્યાવીસ ની એ નથી કરવાની ઓમિટ લખી નાખજો અહીંયા ઓ એમ આઈટી ઓમિટ અને આ નીચેનું છે ને જો એ લખવાનું છે સી સીડબ્લ્યુ કરીને ફરીથી વાંચીને બતાવે છે ટીચર જોજો હ છ મ છ મ છમ પછી છ ક છ ક છ પછી છે અ અજગર નો અ અને રમકડા નો ર પછી ક કમળ નો ક અને મ મરચાનો મ ક મ ક નો ક અને દડાનો પછી છે કમળ નો ક અને સસલા નો સ ક સ બ બકરીનો બ જ જમરૂખનો જ બ જ પછી છે સ સસલાનો સ અને બ બકરીનો બ સ બ સ બ પછી છે બ બકરીનો બ અને ર નો ર બ ર શું કહેવાય આને બ ર પછી છે અ અજગરનો નો અ જમરૂખ નો જ અ જ આ બધા શબ્દ તમને આવી રીતે ટીચરે જેવી રીતે બોલીને શીખવાડ્યા ને એવી રીતે બોલી બોલી ને અહિયાં લખવાના છે બરાબર